રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂપિયા 9 કરોડના ખર્ચે નિર્માણ પામેલ એસપી કચેરીનું લોકાર્પણ કરાયું અને ભરૂચ જિલ્લાના પોલીસના 3 નવા પોલીસ મથક અને પોલીસ આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલ અને ભરૂચ જિલ્લાના કલેક્ટર ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અરુણસિંહ રાણા મારુતિસિંહ અટોદરિયા અને નગરપાલિકાના પ્રમુખ ચાવડા હાજર રહ્યા હતા આજે ભરૂચ જિલ્લામાં એસપી ઓફિસ અનેક પોલીસ સ્ટેશનો પોલીસ પરિવાર માટે રહેણાંક મકાનો ખુલ્લા મૂકવામાં આવ્યા છે હું ગૃહ વિભાગને ખાસ કરીને અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે પોલીસ સ્ટેશનોમાં એસપી ઓફિસમાં અલગ અલગ પ્રકારની તમામ વ્યવસ્થાઓ જે સામાન્ય નાગરિક એમના પ્રશ્ન લઈને જ્યારે પોલીસ સ્ટેશનો સુધી એસપી ઓફિસ સુધી આવતા હોય છે એ નાગરિકો માટે અદ્યતન લાઇબ્રેરી ઘોડિયાઘર કેન્ટીન એ અદ્ભુત વ્યવસ્થા ભરૂચ જિલ્લા એસપી ઓફિસ ખાતે કરવામાં આવી છે અને આ પ્રકારની વ્યવસ્થાથી સમાજમાં નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો વિશ્વાસ પોલીસ માટે ઊભો થતો હોય છે જ્યારે એમના પ્રશ્ન લઈને આવે ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ અલગ પ્રકારના સ્ટ્રેસમાં હોય છે અને આ પ્રકારની અલગ અલગ વ્યવસ્થાઓ થકી નકારાત્મકતા દૂર થઈને સકારાત્મકતા વધે તે પ્રકારનો પ્રયાસ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસને ખાસ કરીને હું અભિનંદન આપ્યું છે જે પ્રકારે બેંકની લૂંટનો કેસ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવ્યો અને એ કેસ પર આવનારા દિવસોમાં એક ડોક્યુમેન્ટરી બનાવવા માટેનું બી મેં સૂચન આપ્યું છે ભરૂચ જિલ્લા પોલીસને ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ નાગરિકો પાસેથી હું ભરૂચ આવવાનો હતો એટલે અનેક દિવસોથી રિવ્યૂ મંગાવેલા હતા અનેક એસોસિએશનો પાસેથી એમની ફરિયાદો એમના રિવ્યૂ મંગાવેલા હતા ખાસ કરીને તમામ એસોસિએશનોએ હાલની વ્યવસ્થાને અભિનંદન આપ્યા છે અને નાગરિકોએ અનેક એમની સમસ્યા બી રજૂ કરી છે અને અનેક નાગરિકોએ જે પ્રકારની પોલીસ દ્વારા સહયોગ મળ્યો છે એના બદલ અભિનંદન બી આપ્યા છે સર ડ્રગ્સ મામલે વિપક્ષ દ્વારા જે પ્રકારે રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં આવે છે કે ગુજરાતમાંથી કેમ આટલું ડ્રગ્સ પકડાય છે અંગે શું કહેશો સર્વપ્રથમ તો પકડાય છે અને પકડવું એ બે વચ્ચેનો ફરક સમજનાર વ્યક્તિ અગર કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવો યોગ્ય ગણાય જેને સમજ જ નથી કે ડ્રગ્સ પકડાય છે અને પકડવાની વચ્ચે ફરક શું છે પકડાય છે પોલીસ સ્ટેશનમાં બેઠેલા પોલીસના અધિકારીઓને કોઈ ડ્રગ્સ માફિયા આવીને જમા નથી કરાઈ જતો આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગોળીઓનો સામનો કરવો પડે છે એ સમજ હજી આ વિપક્ષના નેતાઓને સમજ પડતા ખૂબ સમય લાગશે જે દિવસે સમજશે ત્યારે હું 100% એનો સવાલનો જવાબ જરૂરથી આપીશ સર આ મામલે ગોપાલ ઇટાલીના જે વિડીયો વાયરલ થયા તે ભાજપ પર પ્રહાર કરવામાં આવે છે ચૂંટણી આવે છે એટલે મારા જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ વિચારો કોના છે આ વિડીયો કોના છે ચૂંટણી આવે છે એટલે ભગવાનનો કથાનો વિરોધ કરનાર વ્યક્તિ પગે લાગવા માને એ જવાબ આપો ને ભાઈ તમે કાલ સુધી મંદિરમાં જનાર લોકો કથામાં બેસનાર બહેનો એ લોકોને મંદિરમાં ના જવું કથામાં ના બેસવું શોષણ થશે એ પ્રકારના વિડીયો લોકો સુધી પહોંચાડવા આ પાક્કો આ માત્ર વિડીયો નથી તમે આને સામાન્ય વિડીયો નહીં માનતા આ ગુજરાતની જે મોટા ભાગની જનસંખ્યા છે એની આસ્થાને ઠોસ કઈ રીતે પહોંચે અને પાક્કું ષડયંત્ર મુતાબિક જ
આ વિડીયો એમને લોકો સમક્ષ લાવેલા હતા અને ભગવાનના મંદિરમાં જઈને શોષણ થાય એ પ્રકારની વાત કરનાર વ્યક્તિ આજે જ્યારે મંદિરે જ્યારે ભટકી રહ્યા છે, એક પછી એક મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યા છે, એ જોઈને એક ગુજરાતના દીકરા તરીકે મને આનંદ જરૂરથી થાય. કારણ કે ગુજરાતીઓની શક્તિનો અંદાજો આવ્યા પછી એ વિડીયો છુપાવવાના પ્રયત્ન અનેક કર્યા, પરંતુ એ છુપી ના શક્યા, તે માટે હવે ક્યાંક ને ક્યાંક મંદિરોએ ભટકવું પડે છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભરૂચ.